हेलो विषय इंग्लिश लेसन नंबर 1। चलो बच्चा इंग्लिश ની ફેર બુક માં પહેલા પેજ પર તમારું નામ લખી લેવું છે બધાનું અને એક પેજ લેવી બીજા પેજ ઉપર એટલે સામેના પેજ ઉપર તમારે બધાએ હાસ્યમાં પહેલા તો વિષય ઇંગ્લિશ લખવાનો છે કે રીતે એની બાજુમાં પ્લેસ રાખીને સરસ મોટા રાઇટિંગ લે લેસન નંબર 1। ચાલો આટલું લખો બધા વ્યવસ્થિત પેન્સિલ સોફ કરીને અને એકદમ સરસ રાઇટિંગ થવા છે। ચાલો ઇંગ્લિશ અને લેસન નંબર 1 નોટિસ લખી હવે માં આપણે લેસન નંબર 1 માં શું કરવાનું છે કે આપણે આ પેજ ઉપર લખશું તો સૌથી પહેલા તો આ હાસ્યમાં આ નોટિસ લખાઈ જાય પછી ફર્સ્ટ લાઇન માં એરો કર્યો અવર સરસ આવો જોઈએ અને મારી સાથે જ રાઇટિંગ કરવાનું છે મારાથી પાછળ કોઈ રહેવું જોઈએ નહીં। ચાલો કોર્નર ઉપરથી સ્ટાર્ટ કરો અને સરસ રાઇટિંગ ની W R I T E राइट પછી એ રાખો વન ફિંગર ની પ્લેસ T H E ધ પછી એ પ્લેસ રાખો અને પછી લખો વન આવું સરસ વન થવું છે પછી વન ની બેજ માં પ્લેસ ટુ લાઈન ની બેજ કરીને કરો T O टू टू ની બાજુમાં પ્લેસ રાખો 1 0 10 1 2 10 પછી પ્લેસ રાખો પછી લખો સ્મોલ s p e ડબલ l i n g કરવાનો છે નીચેની લાઈનમાં પછી કરો ફૂલ સ્ટોપ। ચાલો ચેક કરીને નોટિસ કોઈને કઈ નોટિસ માં ભૂલો ની જોઈએ નહીં રાઇટ ધ 1 2 10 સ્પેલ। ચાલો નોટિસ કમ્પ્લીટ હવે બધા સ્કેલ લઈને 1 થી 10 ના સ્પેલિંગ લખો હવે તો આપણને ખબર જ છે કે પહેલા સ્પેલિંગ પછી ઉચ્ચાર અને પછી અર્થ કેવી રીતે રાઇટિંગ કરવાનું હોય તો આપણે 3 ભાગ કરવા પડે તો સૌથી પહેલા સ્પેલિંગ નું બોક્સ મોટું રાખીશું પછી ઉચ્ચાર અને પછી અર્થ બધાએ ફરજિયાત આખા પેજ માં લાઈન ડ્રો કરવાની છે। ચાલો મારી સાથે બધાને લાઈન ડ્રો કમ્પ્લીટ હોઈ જોઈએ સ્કેલ વગર કોઈએ લાઈન ડ્રો કરવાની નથી। ચાલો થઈ ગઈ હવે સૌથી પહેલું રાઇટિંગ આપણે હાસ્યમાં કરશું પછી એનો સ્પેલિંગ કરશું પછી એનો ઉચ્ચાર અને લાસ્ટમાં એનો અર્થ। ચાલો હવે સૌથી પહેલા હાસ્યમાં લખો આ એરો છે એની નીચેની લાઈનમાં ડેશ કરો એટલે આ આખી લાઈન શું થઈ જશે લીક થઈ જશે। હવે એરો ની નીચે હાસ્યમાં રાઇટિંગ કરવાનું છે વ્યવસ્થિત જોજો બધા હાસ્યમાં લખો 1 આવો જ વન થવો જોઈએ। ચાલો થઈ ગયો એના પછી કોર્નર ઉપર 2 લાઈન ને ટચ કરીને ઓ એન ઈ થઈ ગયો હવે ઉચ્ચારના બોક્સમાં લખો કોર્નર ઉપર જ એક તો લાસ્ટ બોક્સમાં લખો અને એક માત્ર એ ક। ચાલો કમ્પ્લીટ 1 O N E 1 means 1 ક। હવે બધા 1 ની નીચેની લાઈનમાં ડેશ કરો ફરજિયાત ડેશ કરવાનો છે એટલે કે આપણે ફરજિયાત 1 લાઈન લેવી કરવાની છે। ચલો એના પછી 1 ની નીચે ડેશ કરેલો છે ડેશ ની નીચે લખો 2 આવો જ 2 થવો જોઈએ। ચલો કોર્નર ઉપર લખો T W O ખાલી પહેલો જ અક્ષર કેપિટલ કરવાનો છે બાકી આખા સ્પેલિંગ માં ક્યાંય કાંઈ કેપિટલ કરવાનો નથી। ઉચ્ચારણ બોક્સમાં લખો
ટોની દીર્ઘા વાળું ટુ ટુ મીન્સ કેટલા થાય બે ટી ડબલ્યુ ઓ ટુ મીન્સ બે ચલો ટુ ની નીચેની લાઈનમાં ડેશ કરો કયો હવે ટુ લખેલા છે એના પછી ડેશ કરેલો છે ડેશ ની નીચે લખો થ્રી ફોરના ઉપર કેપિટલ ટી એચ આર ડબલ ઈ અવાજ કરો સ્વરેકિંગ થવા જોઈએ હવે વચ્ચો જ લખો થ્રી થ્રી મીન્સ કેટલા થશે ત્રણ બધા એક રજ્યા નામ જ લખવાનું છે પેલા ત્ર અને પછી હણ ટી એચ આર ડબલ ઈ થ્રી મીન્સ ત્રણ ચાલો પછી એની લાઈનમાં ડેશ કરો ડેશ ની નીચે લખો ફોર ફોર ની બાજુમાં કોર્નર ઉપર એફ કરો ટુ લેન ને ટચ કેપિટલ એટલે કે કઈ એબીસીડી નો એફ ઓ યુ આર સરસ વજન દઈને રાઇટિંગ કરવાનું છે પણ ખોટો આવ્યો નથી કે રાઇટિંગ ખાલી એક જ વખત પેન્સિલ અડાડી અને વ્યવસ્થિત એક વખત રાઇટિંગ કરી નાખવાનો પછી ઈ રાઇટિંગ ને ખૂટવાનો નથી વચ્ચેના ઉચ્ચારના કોષમાં લખો ફોર ર ફોર મીન્સ ચા ર એ ઓ યુ આર ફોર મીન્સ ચાર ચાલો ફોર ની નીચેની લાઈનમાં કરો ડેસ કયો ડેસ ની નીચે કરો આવો જ ફાઇવ થવો જો અહીં પછી કોર્નર ઉપર લખો એ I V E F I V E પાછળ બેજો કોર્નર ઉપર ફા E V કેટલા થાય ફાઈવ મીન્સ પાંચ પની ઉપર અનુસ્વર ભૂલાવું જોઈએ નહીં અને ઘૂંટવાનું નહીં એક જ વખત સરસ કરવાનું છે F I V E ફાઈવ મીન્સ પાંચ ચલો ફાઈવ ની પછીની લાઈનમાં ડેસ કરો એના પછી લખો સિક્સ કોર્નર ઉપર એસ કેપિટલ એસ આઈ એક્સ હવે પછીની લાઈનમાં આવી જાઓ સને રસોઈ સી સિક્સ ક અને બીજો સ જોઈન કરવાનો છે સિક્સ મીન્સ છ છનું બિંદુ અક્ષર ઉપર સુધી લઈ જવાનું છે આવી જ રીતે ચાલો ચેક કરો આ સ્પેલિંગમાં કંઈ ભૂલ ન હોવી જોઈએ એસ આઈ એક્સ સિક્સ મીન્સ છ હવે સિક્સ ની નીચેની લાઈનમાં ડેસ કરો એના પછી લખો સેવન કોર્નર ઉપર ટુ લાઈનને ટચ કરીને એસ ઈ વી ઈ N S E V E N સામે લખો સને એકમાત્ર હશે વ ન સેવન મીન્સ કેટલા થશે સાત સેવન મીન્સ સાત ચાલો ચેક કરો સ્પેલિંગ S E V E N સેવન મીન્સ સાત વ્યવસ્થિત કાનો માત્ર આવી જ રીતે થવું જોઈએ એના પછીની લાઈનમાં ડેસ કરો પછી લખો એટ એટ નો સ્પેલિંગ ઈ કરો ટુ લાઈનને ટચ ઈ આઈ જી નીચેની લાઈનમાં એચ ટી ઈ આઈ જી એચ ટી ઉચ્ચારના કોષમાં લખો અને એક માત્ર એ ઈ ટ એટ મીન્સ કેટલા થશે અને કાનો આ ઠ એટ મીન્સ આઠ ઈ આઈ જી એચ ટી
एट मीन्स आठ। चलो पची नी लाइन में डेस करो, इना पची करो नाइन। अब उस नाइन हाउ से बता लो पोर्टल ऊपर टू लाइन की एक पच करो ने लखो एन आई एन ई एन आई एन ई उचाला बॉक्स में लखो नने का नोटा ई नो नाइन मीन्स कितना था से नो नो वो। चलो चेक करो स्पेलिंग एन आई एन ई नाइन मीन्स नो वो। पची नी लाइन में डेस करो, चलो एना पची लखो वन जीरो टेन। कॉर्नर ऊपर पेंसिल टी ई एन टी ई एन उचाना बुक्स में लखो टने एक मात्र टे न टेन मीन्स द स टेन मीन्स कितना थशे दस। चलो कम्प्लीट। हवे बधाए मारी साथे चेक करवानुं छे, फरજિયાત बधा चेक करता हुआ जोए। एक एक अक्षर स्पेलिंग कानो मात्र अनुस्वर एमां काई भूल थवी जोए नहीं। चलो ओ एन ई वन मीन्स एक, टी डब्ल्यू ओ टू मीन्स बे, टी एच आर डबल ई थ्री मीन्स त्रण, F O U R four means चार, F I V E five means पांच, S I X six means छ, S E V E N seven means सात, E I G H T eight means आठ, N I N E nine means नौ, अने लास्ट में छे T E N ten means दस। चलो अहीं आपणा 1 થી 10 ना स्पेलिंग कम्प्लीट थई छे। तमारे पण थई गया हशे, थई गया छे ने। चलो आपणे छे 1 થી 10 ना स्पेलिंग आ फेसबुक में लखेला छे, इंग्लिश फेसबुक में। ई फेसबुक में तमारे बीजा एक पण विषय नु रीडिंग करवानुं लखीशुं।